શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક વસાણા ખાવા ખૂબ જ ફાયદાકારક ગણાય છે. મહેસાણાના લોકો વધારે પ્રમાણમાં ગુંદર પાક, આદુ પાક, અડદિયું અને તલનું કચરિયું વધારે પસંદ કરે છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી કચરિયાનું વેચાણ કરતા મોદી હરીશકુમાર રોજનું 70 થી 80 કિલો કચરિયાનું વેચાણ કરે છે. તેઓ સીઝનનું લગભગ 3000 થી 4000 કિલો જેટલા કચરિયાનું વેચાણ કરે છે. કચરિયાની બનાવટ તલમાંથી કરવામાં આવે છે. કચરિયું 2 પ્રકારનું હોય છે, કાળા તલનું કચરિયું અને સફેદ તલનું કચરિયું. કચરિયાની બનાવટમાં ખાસ કરીને મસાલાનો ઉપયોગ થતો હોય છે, જેથી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કચરિયાની બનાવટમાં સૌ પ્રથમ તલને ઘાણીમાં પીસવામાં આવે છે અને તેમાં મસાલો, ગોળ અને જરૂર પૂરતું પાણી ઉમેરવામાં આવે છે, જેથી તલમાંથી તેલ છૂટું પડે અને બધી સામગ્રી એકરસ થાય. અને આ પછી 40 થી 45 મિનિટના અંતે કચરિયું તૈયાર થાય છે. હરીશભાઈ, તમે કેટલા વર્ષથી કચરિયું બનાવો છો? કચરિયું મિનિમમ 25 વર્ષથી અમે કચરી બનાવીએ છીએ. આપણે જે કચરિયું રહ્યું એ કેવી રીતે બનાવો છો, એની પ્રોસેસ શું હોય છે? સૌ પ્રથમ તો એને કાઠિયાવાડી સ્પેશિયલ તલ લેવામાં આવે છે. એના 15-20 મિનિટ પીસ્યા પછી એની અંદર મિનરલ થોડું પાણી ઉમેરીને એનું તેલ છોડવામાં આવે છે. એ તેલ છોડ્યા પછી એની અંદર દેશી ગોળ નાખવામાં આવે છે. દેશી ગોળ નાખ્યા પછી તૈયાર થાય એટલે એની અંદર બીજા મસાલા નાખવામાં આવે છે. ધારો કે સૂંઠ છે, ગંઠવા છે, ખસખસ છે, બદામ છે, આ બીજા મસાલા ઉમેરવામાં આવે છે. બરાબર છે. આ જે કચરિયું એને બનતા કેટલો સમય થાય છે, એની પેકિંગ કઈ રીતના કરો છો? કમ સે કમ 40 થી 45 મિનિટ કચરિયું બનતા થાય છે. અને એને પેકિંગ ની કઈ રીતના કરો? પેકિંગ આમ તો લૂઝમાં જ આવે, બાકી એના 1-1 કિલોના અને 500 ગ્રામના ડબ્બા આવે. આપણે અહીંયા આગળ તમે જે રોજનું રહ્યું કેટલું કચરિયું બનાવતા હશો? રોજનું 70-80 કિલો કચરિયું બનાવીએ. બરાબર છે. એનું સામે વેચાણ રહ્યું તો આપણે શિયાળાના અંત સુધી કેટલું વેચાણ કરીએ છીએ? આમાં શું, ગઈ સાલ 3 મહિનાની સિઝન હતી, આ વખત 2 મહિનાની સિઝન છે અને ઠંડી થોડી ઓછી છે, એટલે આ વખત થોડું વેચાણ થોડું ઓછું છે. બાકી રેગ્યુલર કમસેકમ 3-4 કિલો કચરિયું, 3-4 હજાર કિલો કચરિયું છે. અને હાલ જે તમે કચરિયું બનાવો છો એની વિશેષતા શું છે? વિશેષતા એટલે કે શિયાળા માટે સુંદર વસાણું કહેવાય છે કચરિયા બાગ. આ ઠંડીમાં તો બહુ સારામાં સારી વસ્તુ એની જ છે. મહેસાણાના લોકો કચરિયું અને સાથે સાથે બીજા શું વસાણા મતલબ પસંદ કરતા હોય છે? વધારે બધું ખજૂર બાગ, ચીકી, સિંગની ચીકી, તલની ચીકી, માવાની ચીકી, ટોપરાની ચીકી, આવી દરેક આઈટમ આવતી હોય છે. જે મેથીના લાડુ, ગુંદના લાડુ, આ દરેક વસ્તુ આપણે જાતે જ બનાવીએ. આપણે તમે અહીંયા આગળ કઈ કઈ વસ્તુ હાલ બનાવો છો વસાણામાં? અહીંયા સાદુ કચરી બાગ, મસાલા કચરી બાગ, કાળા તલનું કચરિયું, સિંગ ચીકી, તલ ચીકી, માવા ચીકી, દરેક આઈટમ. હાલ આપણે જે કચરિયું રહ્યું એના ભાવ શું હોય છે? અત્યારે સાદા કચરીના ભાવ છે 200 રૂપિયા અને મસાલાવાળા કચરીના છે 220 રૂપિયા.